વેલકમ ટુ એજ્યુકેર હું ભૂમિક વઘાસી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના પાંચ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના જેટલા પણ કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો બને છે તે બધા આપણે આ વિડિયોમાં ડિસ્કસ કરવાના છીએ તો વિડીયો આખો ધ્યાનથી જુઓ અને આ વિડીયો લેક્ચરની પીડીએફ ફાઇલ મેળવવા માટે મારું ફેસબુક પેજ વિઝિટ કરી શકો છો ત્યાં આગળ મારું નામ સર્ચ મારશો એટલે ફેસબુક પેજ આવશે ત્યાં હું ડેઇલી લિંકને શેર કરી દેતો હોઉં છું તો ત્યાંથી તમને આ વિડીયોની જે પીડીએફ ફાઇલ છે મળી જશે અને એ ઉપરાંત ટેલિગ્રામ ચેનલ જે આપણી છે એજ્યુ કેર ઇન્ડિયા કરીને ટેલિગ્રામ ચેનલમાં નામ લખશો એટલે ટેલિગ્રામ ચેનલ બતાવશે તો ત્યાંથી પણ તમને આ પીડીએફ ફાઇલ મળી જશે જોઈએ પહેલો પ્રશ્ન ઓડિશા રાજ્યમાં કઈ યોજના હેઠળ નવી સ્કોલરશિપ સ્કીમ શરૂ કરવામાં આવી છે તો ઓડિશા રાજ્યમાં જે કાલિયા સ્કીમ શરૂ કરાઈ છે હાલમાં તો તેના હેઠળ એક નવી સ્કોલરશિપ સ્કીમને શરૂ કરવામાં આવી છે કાલિયા સ્કીમ વિશે આપણે જાણીએ તો પહેલાં તો આપણે આખું એનું નામ જાણી લઈએ કાલિયાનું આખું નામ શું થાય તો કે કૃષક આસિસ્ટન્ટ ફોર લાઈવલીહુડ એન્ડ ઇન્કમ ઓગમેન્ટેશન અહીંયા આગળ આખું નામ લખેલું છે તેનું કાલિયાનું અને તેની હેઠળ જે સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે તેનું નામ છે કાલિયા છત્રવૃત્તિ પ્રોગ્રામ અને આ યોજના આ જે પ્રોગ્રામ છે સ્કોલરશિપ પ્રોગ્રામ તેનો લાભ કોને મળશે તો કે કાલિયા સ્કીમના જે લાભાર્થીઓ છે તો તેના બાળકો જે સરકારી કોલેજ કોલેજોમાં હાયર એજ્યુકેશન લે છે તો તેને માત્ર સ્કોલરશિપ આપવામાં આવશે હવે કઈ પ્રકારની સરકારી કોલેજો તો કે એન્જિનિયરિંગ કોલેજો છે મેડિકલ કોલેજો છે મેનેજમેન્ટની કોલેજો છે પછી કોઈ કાયદાકીય કોલેજો હોય લો કોલેજ તો આ બધા વિદ્યાર્થીઓને આ સ્કીમ હેઠળ આ જે સ્કોલરશિપનું છે કાલિયા છત્રવૃત્તિ પ્રોગ્રામ તો તેના હેઠળ સ્કોલરશિપ આપવામાં આવશે હવે આ કાલિયા સ્કીમ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે પણ આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું કાલિયા સ્કીમને ડિસેમ્બર બે હજાર અઢારમાં ત્યાંની જે વિધાનસભા છે તેણે એપ્રુવલ આપ્યું હતું અને જાન્યુઆરીથી આ સ્કીમને આખા રાજ્યમાં લાગુ કરવામાં આવી હતી પહેલી જાન્યુઆરીએ આ સ્કીમ છે આખા રાજ્યમાં લાગુ કરવામાં આવી હતી આ આ સ્કીમ છે તેનું ટોટલ બજેટની વાત કરીએ તો દસ હજારના બજેટ સાથે આ સ્કીમને શરૂ કરવામાં આવી છે અને પછી જો વધારે જરૂર પડશે તો સરકાર છે અલગથી પણ બજેટ ફાળવશે હવે આ સ્કીમમાં કોને સહાય કરવામાં આવે છે તો કે ખેડૂતોને સ્પેશિયલી જે જમીન વગરના ખેડૂતો છે અને જે ઓછી જમીન ધરાવે છે તો તેને રવિ પાક અને ખરીફ પાકમાં પાંચ પાંચ હજાર રૂપિયા રવિ પાકમાં પાંચ હજાર અને ખરીફ પાકમાં પાંચ પાંચ હજાર રૂપિયા તો એમ કરીને કુલ વર્ષમાં દસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે અને આ ઉપરાંત જેટલા ઉંમરલાયક ખેડૂતો છે ખોડ ખાપણવાળા ખેડૂતો છે રોગી ખેડૂતો છે અને બીજા કોઈ વાજબી કારણોસર જે ખેતી કરી શકતા નથી પહેલાં ખેતી કરતા હતા અને હવે ખેતી કરી શકતા નથી તો એવા ખેડૂતોને પેન્શન પણ આપવામાં આવશે એટલે કે નિભાવ ખર્ચ પણ આપવામાં આવશે હવે આ બધા જે લાયક છે જે એલિજિબલ છે તેની સિલેક્શન કોના દ્વારા કરવામાં આવશે તો કે ગ્રામ પંચાયત છે તે દસ લાખ ફેમિલીઓને આ યોજના માટે સિલેક્ટ કરશે અને પછી આ દસ લાખ ફેમિલીઓને જે રવિ પાક અને ખરીફ પાકમાં પાંચ પાંચ હજારની સહાય આપવામાં આવશે તે સરકાર સીધી જેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેશે અને આ ઉપરાંત વાત કરીએ ગણોતિયા આપણે જેને ભાડૂત ખેડૂત કહીએ છીએ ગણોતિયા ખેડૂત અને જમીન વગરના ખેડૂત તો તેને પણ નિભાવ ખર્ચ આ યોજના અંતર્ગત આપવામાં આવશે હવે જે આ દસ લાખ ફેમિલીઓની વાત કરી પ્રતિ વર્ષ દસ લાખ ફેમિલી હાલમાં તો દસ લાખ ફેમિલીને સિલેક્ટ કરીને આજે બે વર્ષ છે આવનારા બે વર્ષ બે હજાર ઓગણીસનું આખું અને બે હજાર વીસનું આખવું તો તેમાં દસ લાખ ફેમિલીને સિલેક્ટ કરવામાં આવશે અને તેના માટે આ દસ હજાર કરોડના બજેટમાંથી સો કરોડ છે તેને વાપરવામાં આવશે હવે આ કાલિયા સ્કીમ અંતર્ગત આ જે સહાય કરવામાં આવે છે પાંચ પાંચ હજાર રૂપિયાની એ ઉપરાંત બીજું પણ રાખેલું છે કે ભાઈ ખેડૂતોને વીમો આપવો લાઈફ ઇન્સ્યોરન્સ અને એક્સિડેન્શિયલ ઇન્સ્યોરન્સ બબ્બે લાખનું લાઈફ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે અને બે લાખનું એક્સિડેન્શિયલ ઇન્સ્યોરન્સ છે તે પણ આપવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આંધ્રપ્રદેશની હાઈકોર્ટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું તો આંધ્રપ્રદેશની હાઈકોર્ટ જે અત્યાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગમાં ચાલુ હતી તો તેનું એક સેપરેટ બિલ્ડિંગ છે નિર્માણ પામી ગઈ છે અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હાલમાં જ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ દ્વારા એનું પિક્ચર પણ આપણે અહીં આગળ રાખેલ છે હવે આ જે ઉદઘાટનનો પ્રસંગ છે તેમાં ત્યાંના સીએમ ચંદ્રાબાબુ નાયડુ એન ચંદ્રાબાબુ નાયડુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આપણે બધાને ખબર છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવું કીધેલું હતું કે ભાઈ આ બંને રાજ્યોની જે હાઈકોર્ટ છે જાન્યુઆરી મહિના સુધી બંનેને અલગ કરી નાખવામાં આવે બંને રાજ્યો એટલે કયા કયા એક આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંને રાજ્ય વચ્ચે એક જ હાઈકોર્ટ હતી હૈદરાબાદની હાઈકોર્ટ તો હવે હૈદરાબાદની હાઈકોર્ટ છે તે તેલંગાણાની સ્પેશિયલ હાઈકોર્ટ બની ગઈ છે અને આંધ્રપ્રદેશની હાઈકોર્ટ છે તે આંધ્રપ્રદેશની કેપિટલ અમરાવતી તો ત્યાં આગળ એક નાનું ગામ આવેલું છે નેલાપાડુ આ નેલાપાડુ ગામ પાસે આ બિલ્ડિંગને ક્રિએટ કરવામાં આવ્યું છે અને ત્યાં હવે ત્યાં જ આગળ આંધ્રપ્રદેશની હાઈકોર્ટ છે તે વર્કિંગ કરશે હવે આંધ્રપ્રદેશની હાઈકોર્ટની વાત આવી છે તો આ બંને હાઈકોર્ટ અલગ થઈ હૈદરાબાદ સોરી તેલંગાણાની અને આંધ્રપ્રદેશની તો બંનેના જે મુખ્ય જજ હતા તેના પણ આપણે નામ જાણી લઈએ કે કોને બનાવવામાં આવ્યા છે આંધ્રપ્રદેશની હાઈકોર્ટ છે તેના પરમનેન્ટ જે જજ હજી સુધી નિયુક્ત થયા નથી એટલે કાર્યકારી જજ તરીકે એક્ટિંગ જજ તરીકે જસ્ટિસ પ્રવીણ કુમાર ચાંગરી ઓપ્શન એમાં જે લખેલું છે તે બિરાજ છે અને તેલંગાણાના હાઈકોર્ટની વાત કરીએ તો તેના મુખ્ય જજ તરીકે થોટાથેલ બી રાધાકૃષ્ણન ટી બી રાધાકૃષ્ણન અત્યારે કાર્યરત છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિલેટ વિલેજ સ્કીમ રાજ્ય સાથે સંબંધ ધરાવે છે તો મિલેટ વિલેજ સ્કીમ છે છે તે રાજ્ય સાથે સંબંધ ધરાવે એટલે ઓપ્શન બી છે તે સાચો જવાબ છે આ સ્કીમની વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે એનું ટ્રાયલ અત્યાર સુધી ચાલુ હતી પ્રાયોગિક ધોરણે રાજ્યમાં અત્યાર સુધી ચાલુ હતી અને હાલમાં જ આ સક્સેસફુલ અત્યારે જેની ટ્રાયલ રહી છે એટલે કેરળ રાજ્યનું બજેટ હાલમાં જ પાસ કરવામાં આવ્યું છે વિધાનસભામાં બજેટ છે તેને પસાર કરવામાં આવ્યું છે જાહેર કરવામાં આવેલું છે તો તેમાં એક વાત કરવામાં આવી હતી કે ભાઈ મિલેટ વિલેજ સ્કીમ છે તેને આખા રાજ્યમાં એક્સપાન્ડ કરવામાં આવે હવે આ જે યોજના છે મિલેટ વિલેજ સ્કીમ તેના વિશે આપણે થોડીક વાત કરીશું તો સુપર ફૂડ અને ઈટ સ્માર્ટ સ્ટ્રેટેજી સાથે આને લાગુ કરવામાં આવી હતી હવે આમાં આપણે એવું જાણી શકીએ એ રીતે આપણે જાણી શકીએ કે ભાઈ અહીંયાના લોકો છે તો રેગ્યુલર જે ખોરાક લે છે તો તેમાં મોસ્ટ ઓફ જેટલા જરૂરી ન્યુટ્રિશિયન હોય છે તે હોતા નથી તો એને લાગુ કરવા માટે આવા ન્યૂટ્રિશિયન્ટ એવા ખોરાકમાં એડ કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપ આપવામાં આવશે કે ભાઈ જે આવા તત્વો છે અમુક અમુક લિસ્ટ કરી દેવામાં આવશે કે ભાઈ આ જે તત્વો છે આ પાકમાં વધારે હોય છે તો ખેડૂતને એવું કહેવામાં આવશે કે ભાઈ આ પાક વધારે ઉગાડો જેથી કરીને અમે તમને મિનિમમ સપોર્ટ પ્રાઇઝ આપી શકીએ આવા થોડાક વચનો આપવામાં આવે છે કે ભાઈ તમારો જે પાક છે એશ્યોડ સરકાર દ્વારા છેલ્લે તો ક્યાંય વેચાણો નહીં તો સરકાર દ્વારા ખરીદી લેવામાં આવશે તો આવા પ્રોત્સાહન આપીને ખેડૂત પાસે આવા પાક ઉગાડવામાં આવે છે આવા પાક એટલે કયા કયા પાક તો કે રાગી જુવાર મકાઈ આ બધા પાકમાં વધારે ન્યૂટ્રિશિયન્ટ હોય છે આ એવા સિરિયલ છે કે જેમાં ખોરાકમાં જે આપણે જરૂરી હોય માણસને દિવસભરમાં જેટલા ન્યુટ્રીશિયનની જરૂર પડે સિત્તેર ટકા જેટલા ન્યુટ્રીશિયન્ટ આમાંથી મળી રહેતા હોય છે તો આ જે આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ તો વધારે સારું બને અને આ પાક ઉગાડવાના બીજા ફાયદા શું છે તો કે એક તો પ્રોટીન હાઈ છે બરાબર આમાં જે આ પાક છે તેને આરોગવામાં આવશે તો પ્રોટીન વધારે માત્રામાં મળી રહેશે અને બીજું એ કે ભાઈ ત્યાં જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ચાલે છે રાહત ભાવની આપણે દુકાનો કહીએ તો ત્યાં આગળ પણ લોકોને આવા પાકો આપવામાં આવશે અને બીજું કે ભાઈ આ જે પાક છે એને ઉગાડવાની સિઝન બહુ ટૂંકી હોય છે એટલે સામાન્ય રીતે બીજો કોઈ પાક મગફળી કે બીજું કોઈ હોય તો ચાર પાંચ મહિનામાં ઉગતા હોય તો આ જે છે ત્રણ મહિનાની ટૂંકી સિઝનમાં ઉગી જતા હોય છે કલ્ટિવેશન ટાઈમ બહુ ઓછો છે આનો બીજું કે પછી વાતાવરણીય બદલાવ થતા હોય ક્યારેક ક્યારેક એવું હોય કે ઉનાળાની સિઝનમાં પણ વરસાદ આવે શિયાળાની સિઝનમાં વરસાદ આવે શિયાળો હોય તો અચાનક ગરમી પડવા માંડે પછી ભેજવાળું વાતાવરણ હોય ઝાકળ આવે તો એવા વાતાવરણીય બદલાવની કોઈ પણ પ્રકારની અસર આ પાક ઉપર થતી નથી અને તેને ઉગાડવા માટે જેટલું પાણી જોઈ છે ઓછું જોઈ છે બીજા પાકની કમ્પેરિઝનમાં આને ઉગાડવા માટે પાણી પણ ઓછું જોતું હોય છે તો આ બધી આ બધા એના ફાયદા છે ઉગાડવાના ઉગાડવાના પણ ફાયદા છે અને લોકો એના ખોરાકમાં લેશે તો પણ ફાયદો છે અને વાત કરીએ તો ટ્રાયલ જ્યારે ચાલુ હતી આની આ જે મિલેટ વિલેજ સ્કીમ છે તેની ટ્રાયલ ચાલુ હતી તો તેમાં સરકારનું જે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે તો તેણે બારસો એકરમાં આવા બધા પાક છે તેને ઉગાડ્યા હતા અને સક્સેસફુલ તેનું ટેસ્ટિંગ રહ્યું હતું એટલે આખા રાજ્યમાં એક્સપાન્ડ કરવા માટે જે છે વાત કરવામાં આવી હતી ત્યાંની વિધાનસભામાં બજેટ પસાર કરતી વખતે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નો માય ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ કેટલા રાજ્યોમાંથી કેન્ડિડેટ સિલેક્ટ કરવામાં આવશે તો નો માય ઇન્ડિયા પ્રોગ્રામ આ પ્રોગ્રામ હેઠળ છ રાજ્યોમાંથી કેન્ડિડેટને સિલેક્ટ કરવામાં આવશે અને નો માય ઇન્ડિયા પ્રોગ્રામ વિશે વાત કરીએ તો આ પ્રોગ્રામ હેઠળ એક વર્કશોપનું આયોજન કરવામાં આવશે જેમાં પંદરથી બાવીસ વર્ષના બેતાલીસ યુવાનો આ છ રાજ્યમાંથી સિલેક્ટ કરવામાં આવશે અને એ પણ કેવા યુવાનો કે ભૂતકાળમાં જેટલા પણ કોમી રમખાણો થયા છે કોમ્યુનલ રિયોર્ટ્સ થયા છે તો તેના જેટલા વિક્ટિમ્સ હતા એટલે કે ભોગી બનેલા છે તો એવા યુવાનોને સિલેક્ટ કરવામાં આવશે અને આ છ રાજ્યો કયા કયા તો કે જમ્મુ કાશ્મીર મણિપુર આસામ છત્તીસગઢ બિહાર અને ગુજરાત આ છ રાજ્યોમાંથી બેતાલીસ યુવાનોને સિલેક્ટ કરવામાં આવશે અને આ વર્કશોપમાં શું કરવામાં આવશે તો કે આ ઘટનામાં હવે કોઈ પણ વિક્ટિમ બન્યું હોય તો એના મગજમાં એક વસ્તુ રહી ગઈ હોય તો આ સ્ટ્રેસ છે તેને દૂર કરવા માટે આ સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવવા માટે તેના ઇમોશનને કંટ્રોલ કરવા માટે અને ભૂતકાળની આ ઘટનાથી તેની લાઈફમાં જે ડિસ્ટર્બન્સ ઊભું થયું છે તેને દૂર કરવા માટેની એક્ટિવિટી આ વર્કશોપની અંદર કરવામાં આવશે આ નો માય ઇન્ડિયા પ્રોગ્રામનો હેતુ છે અને આ એક સંસ્થા છે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન આપણે બધાએ સાંભળ્યું જ હશે નામ શ્રી શ્રી રવિશંકર મહારાજની જે આ સંસ્થા છે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન તો તેના કોલાબોરેશનથી આ પ્રોગ્રામને ચલાવવામાં આવે છે હવે આપણે વાત કરી કે ભાઈ કોના કોલાબોરેશનથી આ ચાલે છે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના કોલાબોરેશનથી આને આને ચલાવવામાં આવે છે પરંતુ આનું આયોજન કોણ કરે છે તો કે નેશનલ ફાઉન્ડેશન ફોર કોમ્યુનલ હાર્મોની અહીંયા જે નામ લખેલું છે નેશનલ ફાઉન્ડેશન ફોર કોમ્યુનલ હાર્મોની એના દ્વારા આનું આયોજન કરવામાં આવે છે નેશનલ ફાઉન્ડેશન ફોર કોમ્યુનલ હાર્મોની ની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગતની આ એક ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે એટલે કે સ્વતંત્ર સંસ્થા છે એનું મુખ્ય કાર્ય આ જ હોય છે કે ભાઈ આવા વિક્ટિમ બનેલા હોય તો તેમાં ફરીથી ભાઈચારાની ભાવનાને જાગૃત કરવી પછી એકતા લાવવી અને વનનેસ જેવી એક્ટિવિટી છે તે આવા લોકોમાં કરવી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ઓપરેશન સ્માઇલ વી કઈ રાજ્યની પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તો ઓપરેશન સ્માઇલ વી છે તેને તેલંગાણા રાજ્યની અને આમ જોવા જઈએ તો હૈદરાબાદની પોલીસ દ્વારા હૈદરાબાદ શહેરની પોલીસ દ્વારા એક જાન્યુઆરીના રોજ તેને શરૂ કરવામાં આવ્યું હતું ઓપરેશન સ્માઇલ વી હવે ત્યાં આગળ તેને ઓપરેશન મુસ્કાન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ શું કામ એને શરૂ કરવામાં આવ્યું હતું તો કે જેટલા પણ આ ભિખારીના બાળકો છે ભીખ માગતા બાળકો છે રસ્તા ઉપર રહેતા હોય પછી મજૂર વર્ગ છે જે ભાઈ રસ્તા ઉપર રહેતો હોય કોઈ એની પાસે પ્રોપર ઘર નથી તો ત્યાં આગળથી આવા જે ચાઇલ્ડ ટ્રાફિકિંગ થતું હતું તો આવા બાળકોને રેસ્ક્યુ કરવા માટે આ મિશન છે તેને શરૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં એક આંકડો બહાર આવેલો છે કે ભાઈ ત્રણસો ને બાળકો છે અને આવા બાળકો પાસે ચાઇલ્ડ લેબરિંગ કરાવવામાં આવતું હતું તો ત્રણસો પચીસ બાળકોને આમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ભારત રંગ મહોત્સવનું કેટલામું એડિશન ન્યૂ દિલ્હી ખાતે આયોજિત થયું હતું તો ભારત રંગ મહોત્સવનું વીસમું એડિશન છે તે ન્યૂ દિલ્હી ખાતે આયોજિત થયું હતું અને આનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે તો કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા તેનું આપણે એનએસડી તરીકે શોર્ટમાં ઓળખીએ છીએ રાષ્ટ્રીય કક્ષાની એક કહેવાય કે એક્ટિંગની જે તાલીમ આપતી સંસ્થા છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તો તેના દ્વારા આ ભારત ભારત રંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વિસમું એડિશન આ વખતે આયોજિત થયું હતું વાર્ષિક આંતરરાષ્ટ્રીય થિયેટર મહોત્સવ છે અને બીજી એક વસ્તુ જાણી લેવી જોઈએ કે ભાઈ આ આ જે મહોત્સવ છે ભારતીય રંગ મહોત્સવ એશિયાનો સૌથી મોટો થિયેટર ફેસ્ટિવલ છે અને વીસમું એડિશન છે દર વર્ષે યોજાય છે એટલે આપણે સમજી શકીએ કે ભાઈ વીસ વર્ષ પહેલાં આને શરૂ કરવામાં આવ્યું છે પહેલું એડિશન છે તે વીસ વર્ષ પહેલાં આયોજિત થયું હશે કામ એને ત્યારથી આયોજિત કરવામાં આવે છે તો કે જે ભારતનું થિયેટર છે ભારતીય થિયેટરો છે તો એનો વિકાસ થાય એની વૃદ્ધિ થાય તે માટે આનું આયોજન કરવામાં આવે છે અને હવે તો વાત કરીએ તો વિદેશના પણ કેટલાક જે નાટકનું ગ્રુપ છે તે પણ આમાં ભાગ લેતું હોય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ ભારતીય મહિલા ક્રિકેટર બસો ઓડીઆઈ રમનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે તો બસો ઓડીઆઈ રમનાર બસો વન ડે ઇન્ટરનેશનલ રમનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે મિતાલી રાજ ઓપ્શન બી એ સાચો જવાબ છે હવે મિતાલી રાજના નામે બીજો એક રેકોર્ડ પણ દર્જ છે કે ભાઈ સૌથી વધુ ક્રિકેટ રમનાર મહિલા તરીકે મિતાલી રાજનો એક રેકોર્ડ દર્જ છે અને હાલમાં જ બસો ઓડીઆઈ રમીને બસો બસો ઓડીઆઈ ક્યાં રમી હતી તો કે છેલ્લે ન્યૂઝીલેન્ડ ખાતે તેણે આ રમત રમી હતી તો ત્યારે એનો આ રેકોર્ડ આના નામે દર્જ થયેલો છે તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેર્સના પ્રશ્નો છે તે બધા પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરો તો ફરી મળીશું આવતીકાલે બીજા કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો સાથે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો કીપ લર્નિંગ કીપ શેરિંગ કીપ વોચિંગ